પોરબંદરમાં દિવાળીના તહેવારોને લઈને ડ્રીમલેન્ડથી માણેક ચોક અને બંગડી બજાર સહિતના વિસ્તારોમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે, જેના કારણે ભારે ભીડ જોવા મળે છે. આથી ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેરિકેડ મૂકવાની માંગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે. કોરોનાના કપડા કાળ વચ્ચે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પોરબંદરમાં દિવાળીના તહેવારને લઈને ડ્રીમલેન્ડથી માણેક ચોક તેમજ કેદારેશ્વર અને બંગડી બજારમાં હાલ ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે વાહનોની પણ અવરજવર રહે છે. હાલ દિવાળીના તહેવારોમાં ચીલ ઝડપની પણ ભીતિ સેવાઈ રહી છે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વાહનોની અવરજવર ન થાય તે માટે બેરિકેડ મૂકવામાં આવે તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે. હું જિજ્ઞેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ અમે પોરબંદર એસપી સાહેબ એક માંગણી મૂકી છે કે હાલ દિવાળીના તહેવાર નિમિત્તે ડ્રીમલેન્ડ સિનેમાથી માણેક ચોક અને લિબર્ટી સિનેમાથી કેદારેશ્વર એટલે કે જે બંગડી બજારનો ભાગ છે અને કાપડ બજાર વિસ્તાર છે તેમાં દિવાળીના હિસાબે અત્યંત ઘરાકીનો માહોલ હોય છે અને શહેરીજનો ખરીદી કરવા માટે નીકળતા હોય છે, ત્યારે મોટાભાગે બહેનો અને છોકરાઓ નીકળતા હોય છે, નાના નાના અને સિનિયર સિટીઝન હોય છે, ત્યારે કોઈ પણ આ ડ્રીમલેન્ડ સિનેમાથી માણેક ચોક સુધી લિબર્ટીથી કેદાર સુધી બેરિકેડ નાખવામાં આવે તો કોઈ વાહન વ્યવહારથી ચીલ ઝડપનો બનાવ ન બને અને કોઈ અકસ્માતનો બનાવ ન બને એ માટે અમે સુવિધા માગી છે અને રાબેતા મુજબ દર વર્ષે આ સુવિધા પોલીસ ખાતું આપે છે. પણ આ વખતે પણ અમારી માગણી છે કે આ બાબતને સહકાર આપે અને ગ્રાહકોને અનુકૂળતા આવે વાતાવરણ કરી આપે. પોરબંદરમાં દિવાળીના તહેવારોમાં લોકો ગૃહ સુશોભન સહિતની વસ્તુઓ ખરીદ કરવા માટે આવતા હોય છે, તો દિવાળીના તહેવારોને 4-5 દિવસની વાર ત્યારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં બેરિકેડ મૂકવામાં આવે તો ખરીદી કરવા આવતા લોકોને મુશ્કેલી ના પડે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.